હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લીમાં તિપલપીના મંત્રથી આત્મનિર્ભર બની આદિવાસી બહેનો, જુઓ મહિલાઓએ શેની કરી ખેતી. સમગ્ર વિશ્વ અને ભારત કોરોનાના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાનું ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં એન્ટી ઓક્સિડેન્ટ તત્વોથી ભરપૂર હળદર તે પૈકી એક છે. હળદરની ખેતી અને તેના વેચાણથી અરવલ્લીની આદિવાસી બહેનો સારી કમાણી કરી પ્રોડક્શન, પ્રોસેસિંગ અને પેકેજિંગના ત્રિપલ પીના મંત્રથી આત્મનિર્ભર બની છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાના ગામડાઓની આદિવાસી બહેનો જમીનના નાના નાના ટુકડા, દેશી હળદર સહિત દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બને છે. અગાઉ હળદર અને આદુની ખેતી કરીને છૂટક બજારમાં વેચાણ કરી પૈસા મેળવતી હતી, પરંતુ ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ બહેનોએ સખી મંડળનું નિર્માણ કરી લોકલ બ્રાન્ડની બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે. હળદર અને આદુની ખેતી પર લગભગ 200થી વધુ પરિવારોની આજીવિકા ચાલે છે, જેમાં 5થી વધારે સખી મંડળની 70થી વધુ બહેનો જોડાયેલી છે, જેઓ મહિને રૂપિયા 10,000 અને શિયાળાના ઘારામાં રૂપિયા 50,000થી વધારે કમાણી કરે છે. ત્યારે આદિવાસી બહેનો સારી કમાણી કરી પ્રોડક્શન, પ્રોસેસિંગ અને પેકેજિંગના ત્રિપલ પીના મંત્રથી આત્મનિર્ભર બની છે. બ્યુરો રિપોર્ટ, ZSTV, અરવલ્લી.